या देवी सर्वभूतेषु शक्ति रूपेण संसिता। नमस्तस्ये 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 नमो नमः। जे देवी तमाम जीवों में शक्ति रूपे विराजमान छे ते देवी ने नमस्कार नमस्कार वारंवार नमस्कार। आप सौ माई भक्तों ने मारा जय नवदुर्गा मा जय माताजी। मित्रों चंडीपाठ एटले माताजी नु प्रत्यक्ष वांगमय स्वरूप। मित्रों अपने आजना वीडियो में जानीशू चंडीपाठ नु महत्व अने चंडीपाठ में आवेला कुल 13 अध्याय नी संपूर्ण माहिती। मित्रों मां शक्तिना उपासको माई भक्तो आप चंडीपाठ जरूर करता हशो अथवा सांभळता हशो, परंतु मित्रों चंडीपाठना महत्व विषे जाणवू पण खूब ज जरूरी छे। मित्रों आपणे कोई व्रत करता होईए छीए के कोई पूजा विधि करता होईए छीए त्यारे तेना महत्व विषे तथा तेना फल विषे जरूर जानकारी लईए छीए। तेवी ज रीते मित्रों આજે આપને આ વિડીયોના માધ્યમથી ચંડીપાઠ કરવાથી કેવા લાભ થાય છે, કેવા ફળની પ્રાપ્તિ થાય છે તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં જણાવીશું। તો મિત્રો આજના વિડીયોને ધ્યાનથી અંત સુધી જરૂરથી જોજો અને સાંભળજો અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી જય નવદુર્ગામાં લખવાનું ભૂલતા નહીં, જેથી કરીને આપ સૌ મિત્રો પર મા જગદંબાની કૃપા દ્રષ્ટિ બની રહે અને આ વિડીયોને આપ આપના મિત્રોને કે સગા સંબંધીઓને પણ જરૂરથી શેર કરજો। અને મિત્રો આપે જો હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને આવા અવનવા વિડીયો આપને જોવા મળતા રહે। તો મિત્રો હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો ચંડીપાઠ કરવાથી મલિન તત્વોની રક્ષા થાય છે, ઘરનું વાતાવરણ મંગલમય બને છે, ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે, સુંદર વિચારોની પ્રાપ્તિ થાય છે, સાચી શ્રદ્ધાથી માં નવદુર્ગાના કોઈ પણ સ્વરૂપની પૂજા આરાધના કરવામાં આવે છે તો સર્વ મનોકામના માં જગદંબા પરિપૂર્ણ કરે છે। વાણીથી જેનું વર્ણન થઈ શકે તેને વાંગમય સ્વરૂપ કહેવામાં આવે છે, એટલે જ શ્રીમદ ભાગવતને ભગવાન શ્રી કૃષ્ણનું પ્રત્યક્ષ વાંગમય સ્વરૂપ માનવામાં આવે છે। મિત્રો તેવી જ રીતે ચંડીપાઠને પણ માતાજીનું વાંગમય પ્રત્યક્ષ સ્વરૂપ માનવામાં આવે છે। માતાજીના યજ્ઞોમાં પણ ચંડીપાઠના શ્લોકો બોલીને આહુતિઓ આપવામાં આવે છે। માતા પરમ દેવતમ આ જગદંબા માતાને પરમ તત્વ અને પરમ દેવતા માનવામાં આવે છે। માતૃશક્તિની ઉપાસના દરેક ધર્મમાં અલગ અલગ નામોથી કરવામાં આવે છે। મિત્રો વૈષ્ણવોમાં યમુનાજી રૂપે, જૈનોમાં પદ્માવતી રૂપે, ખ્રિસ્તીઓમાં મેરી રૂપે। મિત્રો માતૃશક્તિ વગર જીવન શક્ય નથી। ભગવાન શિવના પરમ ઉપાસક એવા પરમ પૂજ્ય શ્રી આદિગુરુ શંકરાચાર્યજીએ પણ અંતે મા જગદંબાના શરણમાં આવવું પડ્યું હતું અને મા શક્તિની આરાધના કરતા કહ્યું છે, વિવાદે વિષાદે પરમાદે પરવાસે જલે ચાન લે પર્વતે શત્રુ મધ્યે અરણ્ય શરણ્ય સદામાં પરમાહી ગતિસ્વમ ગતિસ્વમ તમે કા ભવાની। હે માં હે જગદંબા હે ભવાની, જીવો માટે ઉપાસકો માટે તું જ પરમ ગતિ છે। આજે આપણે એવા ચંડીપાઠમાં 13 અધ્યાયમાં મહિમા વિશે જાણીશું અને આપને જાણકારી જે અમને મળી છે તે આપ સુધી પહોંચાડીશું। મિત્રો ચંડીપાઠના લેખક માર્કંડ મુનિ છે। ચંડીપાઠ કરતા પહેલા કવચ અરગલા કિલિક ન્યાય માળા ધ્યાન આસન પૂજા વગેરે કરવામાં આવે છે। આમ તો ચંડીપાઠ સમગ્ર વર્ષ દરમિયાન ગમે ત્યારે કરી શકાય છે મિત્રો, એટલે કે નિત્ય ચંડીપાઠ કરવાથી મા જગદંબાની સદાને માટે કૃપા દ્રષ્ટિ બની રહે છે। પરંતુ જો તમે ચંડીપાઠ નિત્ય નથી કરી શકતા અથવા નિત્ય નથી સાંભળતા તો નવરાત્રી દરમિયાન 9 દિવસ ચંડીપાઠનો પાઠ કરવો અથવા ચંડીપાઠને સાંભળવો તો ચંડીપાઠનું ફળ વિશેષ મળે છે એવું માનવામાં આવે છે। મિત્રો ચંડીપાઠનો પ્રથમ અધ્યાય છે, આમાં મહાકાળી માતાનું ધ્યાન ધરવામાં આવ્યું છે। મહાપ્રલય સમયે શેષ સૈયા ઉપર પોઢેલા નારાયણની નાભીમાંથી બ્રહ્માજી પ્રગટ થાય છે,
આ સમયે મધુ અને કૈટવ નામના બે દૈત્યો ઉત્પન્ન થાય છે. બ્રહ્માજીને ડર લાગવાથી માં જગદંબાની સ્તુતિ કરે છે અને યોગ માયા નારાયણને જાગૃત કરે છે. 5000 વર્ષ સુધી મધુ કૈટવ નારાયણ સાથે યુદ્ધ કરે છે અને અંતે નારાયણ તેમનો વધ કરે છે. અને મિત્રો, ચંડીપાઠનો બીજો અધ્યાય છે. આમાં મહાલક્ષ્મી માતાનું ધ્યાન ધરવામાં આવ્યું છે. મહિષાસુર દેવોને પરાજિત કરીને ઇન્દ્રલોક જીતી અને ઇન્દ્રના સિંહાસન પર બેસી ગયો હોય છે અને ઇન્દ્રલોકનો રાજા બન્યો હોય છે. આથી દેવોએ માં જગદંબાની સ્તુતિ કરી ત્યારે માં દેવી નારાયણી ના પ્રકૃતિમાંથી ઉત્પન્ન થઈ હતી. આ દેવીને મહિષાસુરની સેનાનો વધ કર્યો અને ચંડીપાઠનો મિત્રો ત્રીજો અધ્યાય છે. આમાં કમલાસન પર બેઠેલા માં જગદંબાને વંદન કરી તેમનું ધ્યાન ધરવામાં આવ્યું છે. મહિષાસુર પોતાની સેનાના નાયક ચિકસૂત્રને લઈને આવે છે અને મહિષાસુર પોતાની માયા વડે વાડાનું, સિંહનું એમ અલગ અલગ સ્વરૂપો લઈને માતાજીની સાથે માં જગદંબાની સાથે યુદ્ધ કરવા લાગ્યું. ત્યારે માં જગદંબાએ માતાજીએ મહિષાસુરનો વધ કર્યો. આ અધ્યાયમાં યુદ્ધનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે. અને મિત્રો, ચંડીપાઠનો ચોથો અધ્યાય છે. આમાં જયા નામની દુર્ગાનું ધ્યાન ધરવામાં આવ્યું છે. મહિષાસુરના મૃત્યુથી આનંદિત દેવોએ માતાજીની સ્તુતિ કરી આ માતાજીના અલગ અલગ સ્વરૂપોને નમસ્કાર કરવામાં આવ્યો છે. જેમ કે યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંચિતા નમસ્તસ્ય નમસ્તસ્ય નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંચિતા નમસ્તસ્ય નમસ્તસ્ય નમો નમઃ. આ પ્રમાણે માં જગદંબાના અનેક સ્વરૂપોનું વર્ણન કરવામાં આવ્યું છે. માતાજી અને શુંભ નિશુંભ નામના દૂતોનો સુંદર સંવાદ વર્ણવ્યો છે. અને મિત્રો, ચંડીપાઠનો છઠ્ઠો અધ્યાય છે. આ અધ્યાયમાં રમાવતી માતાનું ધ્યાન ધરવામાં આવ્યું છે. આ અધ્યાયમાં માતાજી ધૂમ્રલોચનનો વધ કરે છે. અને મિત્રો, ચંડીપાઠનો સાતમો અધ્યાય છે. આ અધ્યાયમાં માતંગી માં મોઢેશ્વરી માતાનું ધ્યાન ધરવામાં આવ્યું છે. માં જગદંબા ચંડ અને મૂનને મારે છે, માટે તેમનું નામ ચામુંડા પડે છે. આ અધ્યાયમાં યુદ્ધનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે. અને મિત્રો, ચંડીપાઠનો આઠમો અધ્યાય છે. આ અધ્યાયમાં સર્વ પ્રકારની સિદ્ધિઓ આપનારી માં ભવાની માતાજીનું ધ્યાન ધરવામાં આવ્યું છે. જ્યારે રક્તબીજ નામનો દૈત્ય કોઈનાથી મરતો ન હતો ત્યારે તેણે કઠોર તપ કર્યું હતું અને એણે એવું વરદાન મિત્રો પ્રાપ્ત કર્યું હતું, જેથી આ વરદાન પ્રમાણે તેના શરીરમાંથી જેટલા લોહીના ટીપટ પડે તેટલા દૈત્યો ઉત્પન્ન થતા હતા. તેને મારવા માટે માં ચામુંડા દેવી હાથમાં ખડક ધારણ કર્યું હતું અને તેનું લોહી લઈને તેનું લોહી ગટગટાવી તેનો વધ કર્યો હતો. અને મિત્રો, ચંડીપાઠનો નવમો અધ્યાય છે. આ અધ્યાયમાં શ્રીમૂર્તિ એવા અર્ધચંદ્રને ધારણ કરતા અને 3 નેત્રોવાળા અંબાનું ધ્યાન ધર્યું છે. આ અધ્યાયમાં પણ યુદ્ધનું સુંદર વર્ણન છે. અનેક પ્રકારનું આયુધ્યોને ધારણ કરનારી અંબાદેવીની નિશુંભ નામના બળવાન દૈત્યનો વધ કરે છે. અને મિત્રો, ચંડીપાઠનો 10મો અધ્યાય છે. આ અધ્યાયમાં શિવની શક્તિ એવી કામેશ્વરી નામની અંબાનું ધ્યાન ધરવામાં આવ્યું છે. આ અધ્યાયમાં પણ યુદ્ધનું સુંદર વર્ણન છે. માં જગદંબા માતાજીએ શુંભ નામના દૈત્યનો વધ કરે છે. દેવો અને ગંધર્વો પુષ્પની પુષ્પવૃષ્ટિ કરે છે, માતાજીની સ્તુતિ કરે છે. અને મિત્રો, ચંડીપાઠનો 11મો અધ્યાય છે. આ અધ્યાયમાં ભક્તોને અભય આપનાર ભુવનેશ્વરી દેવીનું ધ્યાન ધરવામાં આવ્યું છે. આમાં માતાજીનું વર્ણન કરતા સુંદર શ્લોકો આપેલા છે. મિત્રો, દેવો સાથે મળીને માં જગદંબાનો વંદન કરે છે, પોતાના મનોભાવો માતાજીને અર્પણ કરે છે. આ અધ્યાયમાં નારાયણી, ગૌરી, બ્રહ્માયણી, બૌચરાજી, કુમારી, વૈષ્ણવી, વારાહી, ઇન્દ્રાણી, ચામુંડા, લક્ષ્મી, સરસ્વતી જેવી અનેક દેવીઓનું વાહનો તથા સ્વરૂપોનું વર્ણન કરવામાં આવ્યું છે. અને મિત્રો, ચંડીપાઠનો 12મો અધ્યાય છે. આમાં ચંદ્રને ધારણ કરનારી માં દુર્ગાનું સુંદર વર્ણન છે. આ અધ્યાયમાં માતાજી સૌ મુખે ચંડીપાઠના મહિમાનું વર્ણન કરે છે.
માતાજીની ભક્તિથી કઈ કઈ શક્તિઓની પ્રાપ્તિ થાય છે તેનું સુંદર વર્ણન માતાજીએ પોતાના મુખારવિંદથી કર્યું છે। આ અધ્યાયને ચંડીપાઠની ફલશ્રુતિ પણ કહેવામાં આવે છે। મિત્રો, માતાજી કહે છે કે જે નિત્ય મારી ભક્તિ કરે છે તેને ધન, કુલદીપક, ધાર્મિક બુદ્ધિ, શુભ વિચારો તથા મુક્તિની પ્રાપ્તિ થાય છે। હું લક્ષ્મી બનીને તેના ઘરને પાવન કરું છું, પાપીઓને, કુબુદ્ધિને દરિદ્રતા આપું છું, મારું નામ સ્મરણ કરનારને સુખ સમૃદ્ધિ આપું છું। અને મિત્રો, ચંડીપાઠનો 13મો અધ્યાય છે। આ અધ્યાયમાં શિવા નામની દેવીનું ધ્યાન ધાર્યું છે। સુરત નામના રાજા અને વૈશ્ય નામના ભક્તને માતાજી અલગ અલગ વરદાનો આપે છે। માર્કંડ મુનિએ 700 શ્લોકોમાં માતાજીના સંપૂર્ણ ચરિત્રનું વર્ણન સુંદર કર્યું છે। મિત્રો, ચંડીપાઠ કરવાથી અથવા કોઈ વિદ્વાન બ્રાહ્મણ પાસે ચંડીપાઠ કરાવવાથી અથવા ચંડીપાઠ નિત્ય સાંભળવાથી મિલિન તત્વોની રક્ષા થાય છે, ઘરનું વાતાવરણ મંગલમય બને છે, સુંદર વિચારોની પ્રાપ્તિ થાય છે અને આપના દુશ્મનોનો અને કાળ ક્રોધરૂપી જે આપણા દુશ્મનો છે તેમનો પણ નાશ થાય છે। માતાજી ભવસાગર પાર કરનાર છે। જે ભક્ત સાચી શ્રદ્ધાથી મા જગદંબાના કોઈ પણ સ્વરૂપનું, મિત્રો મા જગદંબાના અનેક સ્વરૂપો છે પણ મા શક્તિ તત્વ એક જ છે, જે કોઈ પણ એક સ્વરૂપની પૂજા સાચા શ્રદ્ધા અને સાચી ભાવથી કરે છે તેની સર્વ મનોકામના મા જગદંબા મા શક્તિ પરિપૂર્ણ કરે છે। મિત્રો, ચંડીપાઠ સંસ્કૃતમાં ના આવડે તો તમે ગુજરાતીમાં તેનું ભાષાંતર વાંચવાથી પણ મા જગદંબા પ્રસન્ન થાય છે। મિત્રો, ચંડીપાઠનું પુસ્તક માત્ર એક ચોપડી નથી પરંતુ મા જગદંબાનું પ્રત્યક્ષ વાંગ્મય સ્વરૂપ છે। તો મિત્રો, આપ સૌ પર મા જગદંબાની સદા માટે કૃપા દ્રષ્ટિ બની રહે એ જ પ્રાર્થના સાથે આજનો વિડીયો અહીં પૂર્ણ કરીશું। અને મિત્રો, આજનો વિડીયો આપને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રોને પણ શેર કરજો। તો મિત્રો, ફરી મળીશું એક નવા વિડીયોમાં। ત્યાં સુધી આપ સૌ મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય રામદેવ, જય નવદુર્ગા માં હર હર મહાદેવ હર।